અહીંયા આપણે બે રાસાયણિક બંધોનું નિર્માણ કઈ રીતે થાય, એક તો પેપ્ટાઇડ બંધ અને બીજા નંબરમાં ગ્લાયકોસિડિક બંધ, આ બેની ચર્ચા કરી. હવે આપણે લઈ લઈએ એસ્ટર બંધ કઈ રીતે બને અને ફોસ્ફોડાયએસ્ટર બંધ કઈ રીતે નિર્માણ પામે છે. એસ્ટર બંધ લિપિડમાં જોવા મળતો રાસાયણિક બંધ કહેવાય અને ફોસ્ફોડાયએસ્ટર બંધ ન્યુક્લિક એસિડમાં જોવા મળતો રાસાયણિક બંધ છે. એક્ઝામ્પલ ત્રણ, આમાં એસ્ટર બંધનું નિર્માણ. એસ્ટર બંધ COO બંધ. COO બંધ શેમાં જોવા મળે? પહેલા તો લિપિડમાં જોવા મળે. લિપિડમાં જોવા મળે છે ત્રણ ફેટી એસિડ વત્તા એક ગ્લિસરોલ જોડાય એટલે લિપિડના અણુનું નિર્માણ થાય. ચરબી. હજુ એક ક્વેશ્ચન કહું છું, નીટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી અત્યાર સુધી સૌથી વધુ વખત પૂછાયો. એક લાક્ષણિક ચરબીનો અણુ શેનો બનેલો છે? નો અણુ શેનો બનેલો છે? આનો આન્સર યાદ રાખજો. એક લાક્ષણિક ચરબીનો અણુ શેનો બનેલો છે, તેનો આન્સર યાદ રાખવાનો ત્રણ ફેટી એસિડ વત્તા એક ગ્લિસરોલ. ત્રણ ફેટી એસિડ અને એક ગ્લિસરોલ નો બનેલો એક લાક્ષણિક અણુ કહેવાય. રાસાયણિક સમીકરણ મુજબ આપણે આને રજૂઆત કરીએ. એક ફેટી લિપિડ એટલે ત્રણ ફેટી એસિડ વત્તા એક ગ્લિસરોલ ઇઝ ઇક્વલ ટુ ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ એ ચરબી છે, ચરબીનું અન્ય નામ આપેલું ટ્રાયગ્લિસરાઇડ. આ આપણે સમીકરણ કહીશું. તો ત્રણ ફેટી એસિડ અને નિર્જલીકરણની પ્રક્રિયા અહીંયા પણ થશે, ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા એક કોમન પ્રક્રિયા યાદ રાખવાની, નિર્જલીકરણ. ફેટી એસિડ નો સિમ્પલ વસ્તુ છે, ફેટી એસિડ છે એટલે કયો ક્રિયાશીલ સમૂહ હશે? સી ડબલ એચ. આલ્કોહોલ છે, ગ્લિસરોલ, ઓલ, ઓલ એટલે આલ્કોહોલ, તો એમાં કયો ક્રિયાશીલ સમૂહ હશે? ઓ એચ.
તો આ બંને એ રીતે કમ્બાઈન થશે એમ ટૂંકમાં કે જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થશે એમ બધા રીતે ખરાબ તો આ કમ્બાઈન થાય રીતે તો એ રીતે પાણીનો અણુ દૂર થયો કહેવાય એટલે બચ્યું શું કહેવાય સી ડબલ ઓ વત્તા એચ ટુ ઓ તો આ નિર્જલીકરણની પ્રક્રિયા થઈ હવે આપણે અહીંયા ત્રણ ફેટી એસિડ લઈએ અને એક ગ્લિસરોલનો અણુ લઈએ ત્રણ ફેટી એસિડ ત્રણ ફેટી એસિડ ફેટી એસિડ માં આર બદલાય ફેટી એસિડ એટલે કયો ક્રિયા સમૂહ ધરાવતો સી ડબલ ઓ એચ અને આલ્કોહોલ એટલે ઓ એચ તો અહીંયા ત્રણ ફેટી એસિડ એનો મતલબ એક ગ્લિસરોલ વત્તા ત્રણ ફેટી એસિડ એક ગ્લિસરોલ લઈ લઈએ આપણે સી એચ ટુ ઓ એચ સી એચ ઓ એચ સી એચ ટુ ઓ એચ આ તમારા બંધારણીય સૂત્ર આપેલું છે દોરીના ગ્લિસરોલનું તો ગ્લિસરોલ થઈ ગયો સી એચ ટુ ઓ એચ સી એચ ઓ એચ સી એચ ટુ ઓ એચ આ ગ્લિસરોલ આની સાથે કમ્બાઈન થયા ત્રણ ફેટી એસિડ ત્રણ ફેટી એસિડ ને આપણે લખીએ આર વન સી ડબલ ઓ એચ આર ટુ સી ડબલ ઓ એચ આર થ્રી સી ડબલ ઓ એચ તો ત્રણ ફેટી એસિડ થાય ત્રણ ફેટી એસિડ સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ હવે એ રીતે કમ્બાઈન થાય કે જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય હવે સી ડબલ ઓ એચ સમૂહ છે આપણે અહીંયા જઈ લીધું સી ડબલ ઓ એચ સમૂહ તો સી ડબલ ઓ એચ સમૂહ માંથી ઓ એચ લઈ લઈએ આમ પણ ચાલો ખેલાયો આલ્કોહોલ માંથી એચ લીધો અને અહીંયા ઓ એચ લીધો આ રીતે પણ ચાલો થઈ ગયું તો પાણીનો અણુ અહીંયા દૂર થાય તો આખે આખી પ્રક્રિયામાં નિર્જલીકરણ ટોટલ કેટલા પાણીના અણુ દૂર થશે ત્રણ પાણીના અણુ દૂર થશે થ્રી એચ ટુ શું બચ્યું જુઓ તમે તો એનો લખી શકો છો શું બચ્યું તો સી એચ ટુ સી એચ સી એચ ટુ ડેસ ઓ ઓ સી આર વન ઓ ઓ સી આર ટુ ઓ ઓ સી આર થ્રી બસ આના કહેવાય ટ્રાયગ્લિસરાઇડ અથવા તો ચરબી અને અહીંયા જોડાણ સ્થાને જે બી રાસાયણિક બન્યો બસ બંધ સી ડબલ ઓ સી ડબલ ઓ બસ આ બંધ જે બન્યો એસ્ટર બંધ આ પણ એસ્ટર બંધ આ પણ એસ્ટર બંધ તો ત્રણ એસ્ટર બંધનું નિર્માણ થયું અને નિર્જલીકરણ ત્રણ વખત થયું એટલે કેટલા પાણીના અણુ દૂર થશે તો ટોટલ ત્રણ પાણીના અણુ અહીંયા આગળ દૂર થશે તો આ થયું તમારા એક્ઝામ્પલ નંબર ત્રણ હવે એક્ઝામ્પલ નંબર ચાર ફોસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ આ ચોથું તમારું ઉદાહરણ એટલે આ ટોપિક આપણો અહીંયા પૂર્ણ થઈ જશે ફોસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ તો ફોસ્ફોડાયએસ્ટર બંધ શેમાં જોવા મળે તો ન્યુક્લિક એસિડમાં જોવા મળે ન્યુક્લિક એસિડમાં જોવા મળે બે ન્યુક્લિયોટાઇડ પરસ્પર કમ્બાઈન થાય ન્યુક્લિયોટાઇડ વત્તા ન્યુક્લિયોટાઇડ એટલા બંને વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ જે અણુ બનશે બે ન્યુક્લિયોટાઇડ ભેગા થાય
એટલે સ્વાભાવિક છે, એના નામ આપી દેવામાં આવે ડાય ન્યુક્લિયોટાઇડ. બે ન્યુક્લિયોટાઇડ ભેગા થાય એટલે બંને પછી નામ આપી દેવામાં આવે ડાય ન્યુક્લિયોટાઇડ. એક એક ન્યુક્લિયોટાઇડ લઈ લઈએ આપણે, પછી બીજો ન્યુક્લિયોટાઇડ, એક ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ સર્કલ આવે. ન્યુક્લિયોટાઇડ નું જનરલ સ્ટ્રક્ચર કહો તો એક ન્યુક્લિયોટાઇડ અહીંયા આપણે લખીએ ન્યુક્લિયોટાઇડ, એમાં ત્રણ ઘટકો હોય એમ, પેન્ટોઝ સર્કલ, નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. પેન્ટોઝ સર્કલા ની અંદર આપણે બે સંભાવના દીધેલી છે, રિબોઝ સર્કલા હોય તો એ આરએનએ, ડિઓક્સી રિબોઝ સર્કલા હોય તો એ ડીએનએ. નાઇટ્રોજન બેઝ માં પણ બે સંભાવના છે, પ્યુરિન, પિરિમિડિન. પ્યુરિન ની અંદર આપણે કીધેલું છે એજી, અને પિરિમિડિન માં આપણે કીધેલું સી યુ અને ટી. આ નાઇટ્રોજન બેઝ છે, એની ચર્ચા આપણે અગાઉ કરી દીધી છે એમ ટૂંકમાં, એટલે એમાં આપણે અત્યારે નહીં પડીએ. આપણે ડાયરેક્ટ અહીંયા સમીકરણ લખીએ એમ, એટલે એક ન્યુક્લિયોટાઇડ લઈ લઈએ આપણે, એક ન્યુક્લિયોટાઇડ સિમ્પલ જુઓ, હું ન્યુક્લિયોટાઇડ દોરો અહીંયા, આ પેન્ટોઝ સર્કલ, એક પેન્ટોઝ સર્કલ. અહીંયા હું કાર્બન પરમાણુ આપી દઉં છું, આ રીતે પેન્ટોઝ સર્કલ ગમે તે છે બરાબર, રિબોઝ હોય, ડિઓક્સી રિબોઝ હોય, ટૂંકમાં પેન્ટોઝ સર્કલ. કાર્બન પરમાણુ હું લખી નાખું છું, આ પહેલો કાર્બન પરમાણુ હોય, આ બીજો, પાંચ કાર્બન પરમાણુ હોય, ત્રીજો કાર્બન પરમાણુ, ચોથો કાર્બન પરમાણુ અને પાંચમો કાર્બન પરમાણુ. હવે પાંચમા સાથે જોડાયેલો હોય ફોસ્ફેટ, અને પહેલા સાથે જોડાય નાઇટ્રોજન બેઝ. ચાલો, પહેલા કાર્બન પરમાણુ સાથે જોડાય નાઇટ્રોજન બેઝ, અને પાંચમા નંબરના કાર્બન પરમાણુ સાથે જોડાય ફોસ્ફેટ. એટલે આ ન્યુક્લિયોટાઇડ થઈ ગયો ફોસ્ફેટ સર્કલ, અને અહીંયા હું આપી દઉં નાઇટ્રોજન બેઝ. ત્રણ ઘટક કીધા, પેન્ટોઝ સર્કલ, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. એટલું યાદ રાખવાનું કે ન્યુક્લિયોટાઇડ ની રચનામાં પેન્ટોઝ સર્કલ ના પ્રથમ નંબરના કાર્બન પરમાણુ સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય, અને પાંચમા નંબરના કાર્બન પરમાણુ સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય. આ એક ન્યુક્લિયોટાઇડ થયો. હવે આની સાથે હું કમ્બાઈન કરું બીજો ન્યુક્લિયોટાઇડ, આ બીજી પેન્ટોઝ સર્કલ. કાર્બન પરમાણુ આપણે આપી દીધા, પહેલો કાર્બન પરમાણુ, આ બીજો કાર્બન પરમાણુ, ત્રીજો કાર્બન પરમાણુ, ચોથો કાર્બન પરમાણુ, પાંચમો કાર્બન પરમાણુ, આ પણ શું છે સર્કલ, પેન્ટોઝ સર્કલ. હવે આની સાથે પહેલા નંબરના કાર્બન પરમાણુ સાથે તો જોડાયેલો હોય નાઇટ્રોજન બેઝ, ગમે તેમ ટૂંકમાં.
એક રિંગ હોય તો પ્યુરિન કીધું, પિરિમિડિન કીધું તમે, બે રિંગ હોય તો પ્યુરિન કીધું, એ તમને ખબર છે. તો આ બેઝ પાંચમા સાથે જોઈન્ટ કરી દેવાનો ફોસ્ફેટ. તો આ શું છે તમારા, આ ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ બે ન્યુક્લિયોટાઇડ તમારા કમ્બાઈન થાય. હવે બે ન્યુક્લિયોટાઇડ પરસ્પર જોડાય, સાંભળજો, બે ન્યુક્લિયોટાઇડ પરસ્પર જોડાય ત્યારે એક ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાનો ત્રીજા નંબરનો કાર્બન પરમાણુ અને બીજા ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના પાંચમા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય. બસ એ જે રાસાયણિક બંધ બને એ રાસાયણિક બંધને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. બંધ કોની કોની વચ્ચે બનશે? આ બે વચ્ચે બનશે. આ દેખાય, આ અહીંયા બંધ રચાય. કોની કોની વચ્ચે ફરતી કહું છું, એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા નંબરના કાર્બન પરમાણુ બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના પાંચમા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે રચાતા બંને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહે છે. તો સમીકરણ આ કમ્બાઈન થયું, અહીંયા પણ નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે જે અણુ બનશે આખો, હું લખીશ નિર્જલીકરણ. પાણીનો અણુ દૂર થાય. શું બચ્યું જો? પાંચમા સાથે તો ફોસ્ફેટ જોડાયેલો જ છે, પહેલા સાથે નાઇટ્રોજન બેઝ છે, શર્કરા શર્કરા. બોલો એક ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના ત્રીજા નંબરના કાર્બન પરમાણુ અને બીજા ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના પાંચમા નંબરના, એટલે અહીંયા એક ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના ત્રીજા નંબરના કાર્બન પરમાણુ બીજા ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના પાંચમા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે રચાતો બંધ. બસ આ રે, બસ આના નામ આપવામાં આવો ફોસ્ફોડાયએસ્ટર બંધ. એક ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના ત્રીજા નંબરના કાર્બન પરમાણુ બીજા ન્યુક્લિયોટાઇડ ની પેન્ટોઝ શર્કરાના પાંચમા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે રચાતા બંધને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહે છે. આ જે અણુનું નિર્માણ થયું તમારું ફોસ્ફોડાયએસ્ટર બંધ, આ જે અણુનું નિર્માણ થયું બસ એ અણુને શું નામ આપશું આપણે? ફોસ્ફોડાયએસ્ટર બંધ તો બની ગયો, પણ આ જે અણુ બન્યો એ અણુને મારે નામ આપવું હોય તો ડાય, આટલા અણુને મારે નામ આપવું હોય, આ જે અણુ બન્યો આટલા સુધી ડાય ન્યુક્લિયો અણુ તરીકે ઓળખવામાં આવે છે. તો એકદમ સહેલું છે, બરાબર. આમાં ક્યાંય તમારે બહુ જોર આપવાની જરૂર નથી મગજના. રાસાયણિક બંધોનું નિર્માણ કઈ રીતે રાસાયણિક બંધ આખે આખો બન્યો,
મૂળભૂત તો તમારે એ જ યાદ રાખવાનું છે. આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, હવે આમ નીચે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એમ કરતા કરતા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જો પરસ્પર કમ્બાઈન થાય. આ તો બધા ન્યુક્લિયોટાઇડ કીધા, હવે ન્યુક્લિયોટાઇડ, 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 આવા ઘણા બધા ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય તો જે શૃંખલા બને, પછી લાંબી શૃંખલાને નામ આપી દેવામાં આવે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. આમ એમ હું તમને કઈ કઈ થાક્યો છું, એમ પોલીસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ, પોલીસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ, પોલીસેકેરાઇડ. તો કાર્બોદિત્ય, પોલીપેપ્ટાઇડ તો પ્રોટીન, પોલીન્યુક્લિયોટાઇડ તો ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ. તો બે ન્યુક્લિયોટાઇડ ના એકમો અહીંયા આપણે જોડાયા, આકૃતિમાં પણ દેખાય. બે ન્યુક્લિયોટાઇડ ના એકમો પરસ્પર અહીંયા જોડાયા તો બન્યું ડાય ન્યુક્લિયોટાઇડ. હવે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ ના એકમો પરસ્પર જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા બનાવી. એ પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા જો એક હોય તો એને આર એને કહેવાય, એ પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા બે હોય તો એને ડીએનએ કહેવાય. કારણ કે જનરલી આર એન એના શું દર્શાવવામાં આવે, આર એન એના એસ એસ આર એન એ કહે છે. ડીએનએ ના જનરલી શું કહેવાય છે, ડીએસ ડીએનએ. આરએનએ ના જનરલી એસએસ સિંગલ સ્ટ્રેન્ડ, ડીએનએ ના ટીએસ ડબલ સ્ટ્રેન્ડ. તો ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ એમાં ન્યુક્લિયોટાઇડ એટલે શર્કરા બેઝ ફોસ્ફેટ, શર્કરા બેઝ ફોસ્ફેટ. ત્રણ પ્રશ્નો અહીંયા મોસ્ટ આઈએમપી. ફોસ્ફોડાયસ્ટર બંધ કયા કયા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે રચાય, તો પેન્ટોઝ સર્કલના ત્રીજા, એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ સર્કલના ત્રીજા નંબરનો કાર્બન પરમાણુ, બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ સર્કલના પાંચમા નંબરનો કાર્બન પરમાણુ. આ બે વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બના. બીજું, પેન્ટોઝ સર્કલના કયા નંબરના કાર્બન પરમાણુ સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય અને કયા નંબરના કાર્બન પરમાણુ સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય, તો પેન્ટોઝ સર્કલાના પહેલા નંબરના કાર્બન પરમાણુ સાથે નાઇટ્રોજન બેઝ એની સાથે જોડાયેલો હોય અને પાંચમા નંબરના કાર્બન પરમાણુ સાથે ફોસ્ફેટનો અણુ જોડાયેલો હોય છે. આમે બે અણુ જો જોડાય ને એ આગળ આપણે આવી ગયું. પેન્ટોઝ સર્કલાના પ્રથમ નંબરના કાર્બન પરમાણુ સાથે નાઇટ્રોજન બેઝ જો જોડાય તો બનતી રચના નામ આપવામાં આવે ન્યુક્લિયોસાઇડ, અને ન્યુક્લિયોસાઇડમાં પેન્ટોઝ સર્કલના પાંચમા નંબરના કાર્બન પરમાણુ સાથે જો એની સાથે ફોસ્ફેટ જોડાઈ જાય તો બની જાય ન્યુક્લિયોટાઇડ. આવા બે ન્યુક્લિયોટાઇડના એકમો પરસ્પર જોડાય ફોસ્ફોડાયસ્ટર બંધથી તો ડાય ન્યુક્લિયોટાઇડના અણુનું નિર્માણ થાય, અને એ ડાય ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર બંધ ડાય ન્યુક્લિયોટાઇડમાં અનુક્રમે કયા કયા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે રચાય છે, તો કયા કયા નંબરના કાર્બન પરમાણુ યાદ રાખવાના, ત્રીજા અને પાંચમા નંબરનો કાર્બન પરમાણુ ફોસ્ફોડાયસ્ટર બંધના નિર્માણ સાથે બધામાં કોમન પ્રક્રિયા કહી જાય નિર્જલીકરણ, પાણીનો અણુ દોર થાય છે. આ બધામાં એક સામાન્ય કોમન પ્રક્રિયા તરીકે ઓળખાય. હા, સૌથી વધારે એસ્ટર બંધ, ચરબીના બંધારણમાં કેટલા એસ્ટર બંધ આવેલા હોય છે, લાક્ષણિક ચરબીના બંધારણમાં કેટલા એસ્ટર બંધ આવેલા હોય છે, તો એ એસ્ટર બંધની સંખ્યા તમારે ત્રણ યાદ રાખવાની. તો આ સાથે તમારા પોલિમરમાં મોનોમરને જોડતા રાસાયણિક બંધો મેં બધા પૂરા કરી નાખ્યા સમીકરણ સાથે. એક્સ્ટ્રા જેટલું હતું એ બધું આપણે અહીંયા આગળ લઈ લીધું એમ બરાબર. હવે આપણે ડીએનએ વિશે આવશે, ન્યુક્લિક એસિડ વિશે ડિટેલમાં એ નેક્સ્ટ વિડીયોમાં લઈશું. પ્રણામ.